સુધી કઈ રીતે પહોંચી પોલીસ? પોલીસ ડિપાર્ટમેન્ટનો આપને ખ્યાલ છે કે જે અલગ અલગ ટીમો બનાવી, એમાં કેટલીક હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વેલન્સ આધારે પણ શું છે કે કેટલાક ક્લ્યુ શું છે કે અમને મળતા હતા. અમુક વિવિધ અલગ વ્યક્તિઓની શું છે કે પૂછપરછ કરી અને આવો વ્યક્તિ કોણ હોઈ શકે એમાંથી કેટલીક ઇન્ટેલિજન્સ શું છે મળી, અમને ક્લ્યુ મળી અને એ ક્લ્યુ આધારે અમે શું છે કે આરોપી સુધી પહોંચવામાં અમે સફળ થયા છીએ. સર, આગળ કઈ ગુનો પકડાઈ ચુક્યો છે? હાલ સુધી હજી તપાસ ચાલુ છે, એમાં રિમાન્ડ પણ લઈ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલ સુધી એનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ મળ્યો નથી. આગળની તપાસમાં સર, આરોપીએ શું જણાવ્યું છે કે આ કૃત્ય કરવા પાછળ? એને તો કૃત્ય કર્યું છે એ પ્રમાણે હજી કબૂલાત કરી છે. ફર્ધર શું છે કેવા સંજોગોમાં એને આ કૃત્ય કર્યું છે એ આગળની તપાસમાં ખ્યાલ આવશે. સર, આરોપી શું કરતો હતો અને કઈ જગ્યા પર લઈ ગયો હતો? આરોપી છે હાલ ટેક્સટાઇલ રામકૃપા ટેક્સટાઇલમાં સ્ક્રેપ મશીનનો ઓપરેટર છે અને તે ત્યાંથી નજીક જ શું છે કે વાવરું જગ્યા છે ત્યાં શું છે કે એને લઈ જવું. સર, આરોપીની માનસિક સ્થિતિ કેવી છે? આરોપીની માનસિક સ્થિતિ સારી છે, પોતે પરણિત છે અને એક દીકરો પણ છે અને પણ બધા અહીંયા શું છે કે એ વિસ્તારમાં જે નાનું મોટું કામ કરતા હોય છે એના કુટુંબી ભાઈઓ પણ શું છે કે એ વિસ્તારમાં જ રહે છે. આરોપી કઈ જગ્યાથી મળી આવ્યો છે અને ક્યાં સુધી ક્લ્યુ ના મળે ત્યાં સુધી શું છે કે ટાઈમ લાગે જ, એમાં કોઈ એ નથી. સર, કોઈ વ્યસનનો બંધારણી છે આરોપી? હજી સુધી એ ખ્યાલ નથી આવ્યો. સર, ભાગવાની ફિરાકમાં હતો કઈ આરોપી? કઈ રીતે? હા, એક શક્યતા હતી કે આજે મીન્સ કે ટૂંક સમયમાં જ શું છે કે એને પોતાનું બેગ ને તૈયાર કરેલું હતું અને ટૂંક સમયમાં જ શું છે કે નીકળી જવાની એની પૂરી શક્યતા હતી ને લગભગ ઓલમોસ્ટ 3 વાગે શું છે કે સવારે નીકળી પણ જવાનું હતું, પરંતુ સદનસીબે અને પોલીસની મહેનતથી એ નીકળે એ પહેલાં જ આપણે શું છે કે એને દબોચવામાં સફળ થયા છે. Oh, brother.